स्टूडेंट्स आज આપણે ભાગીદારનો પ્રવેશમાં થી નેક્સ્ટ 3 સમ્સ કરીશું કે જે સંબંધિત હશે જરૂરી અવલોકન આગળ વધી પહેલા જો તમે અમારી YouTube ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી તમને અમારા લેટેસ્ટ અપડેટ્સ અને લેટેસ્ટ વિડિયોઝ મળતા રહેશે અને તમને આ ટોપિક થી સંબંધિત કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અમને જણાવો અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરીશું स्टूडेंट्स આગળ વધતી પહેલા હું તમને એક વાત જણાવવા માંગુ છું અત્યાર સુધીના લેક્ચર્સમાં હું અહીંયા ક્વેશ્ચન્સ લખી દેતો હતો દાખલો લખી દેતો હતો અને પછી જવાબ સમજાવતો હતો આ વખતે તમને આ સ્ક્રીન ઉપર દાખલો દેખાશે પ્રિન્ટેડ દાખલો દેખાશે અને મારી પાસે પણ મેં પ્રિન્ટેડ પેપર કાઢેલું છે કે જેની અંદરથી જોઈ જોઈને હું તમને દાખલાઓ શીખવાડીશ આની અંદર ફક્ત સમ્સ આપેલા છે પ્રિન્ટ પેપર ની અંદર તો આમાંથી હું તમને દાખલાઓ શીખવાડીશ અને તમને લોકોને સમજવા માટે અહીંયા દાખલાને વાંચી લેવાનું છે જોઈ લેવાનું છે હું અત્યારે દાખલો વાંચવાનું ચાલુ કરું છું B અને C એક પેઢીના ભાગીદારો છે D ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે D મૂડી પેઢે 50000 રૂપિયા અને પાગડી પેઢે તેના ભાગ રૂપિયા 20000 માંથી 14000 રોકડમાં લાવે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપશો તો અહીંયા નફા નુકસાનનું જૂનું પ્રમાણ પણ આપવામાં આવેલ નથી અને નફા નુકસાનનું નવું પ્રમાણ પણ આપવામાં આવેલ નથી છતાં પણ આપણે એ લખી દઈશું આન્સર અહીંયા બે ભાગીદાર આપવામાં આવેલા છે બી સી જ્યારે ન નું જૂનું પ્રમાણ આપવામાં ના આવેલ હોય ત્યારે આપણે સરખું પ્રમાણ લઈ લઈએ છીએ 1:1 અને અહીંયા ડી નો ભાગ પણ અહીંયા ડી નો નફામાં ભાગ પણ આપવામાં આવેલ નથી માટે આપણે નોંધ લખીશું કે અહીંયા નોનું નવું પ્રમાણ જૂના પ્રમાણ જેટલું જ હશે તમે લખી દેશો તમે બી જેમ સી ત્યાગનું પ્રમાણ 1:1 હવે તમે અહીંયા વાંચશો તો ડી મૂડી પેટે 50000 અને પાગડી પેટે તેના ભાગ રૂપિયા 20000 માંથી 14000 રોકડ લાવે છે તો અહીંયા લખીને રાખવાનું કે પાગડીની રકમ રોકડ લાવે છે 14000 રૂપિયા પ્લસ પાગડીની રકમ રોકડમાં લાવતો નથી તો એને પાગડી પેટે ટોટલ 20000 લાવવાના છે અને 14000 એ રોકડમાં લાવી દે છે તો કેટલા રૂપિયા એ રોકડમાં લાવી નહીં શકે તો એ 6000 રૂપિયા રોકડમાં લાવી નહીં શકે અને જે રકમ એ રોકડમાં નહીં લાવે તો તે રકમ તેના અંગત મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કરવામાં આવશે અને ત્યાગ કરનાર ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા કરવામાં આવશે હવે આપણે આવનો તો લખીશું આવનો
तारीख विगत खापा उधार रकम रुपया जमा रकम रुपया पहली आप नोट लखीशु रोकड़ में मूड़ी लावे छे तो रोकड़ खाते उधार ते डी ना मूड़ी खाते અને કમ્બાઈન એન્ટ્રી પણ આપી શકો છો જે પાવડીની રકમ રોકડમાં આવે છે તેના માટે તો એની કમ્બાઈન એન્ટ્રી જ આપી દઈએ આપણે પાવડીના પ્રીમિયમ ખાતે રોકડા લાવે છે 50,000 મૂડી પેટે અને 14,000 રૂપિયા રોકડા લાવે છે પાવડી પેટે ટોટલ આવશે 64,000 બાજેમાં લખશો भागीदार डी मूड़ी अने पागड़ी पेटे रोकड़ लाव्यो तेना सेकेंड एंट्री तो सेकेंड एंट्री नी अंदर पागड़ी ना प्रीमियम खाते उधार थई जशे अने साथे साथे जे रकम भागीदार पागड़ी नी रकम प्रीमियम खाते उधार जे रकम रोकड़ में लावशे तेना माटे એટલે 14,000 જે રકમ રોકડમાં નહીં આવે તેના માટે ડી ના મૂડી ખાતે ઉધાર એટલે આ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે 6,000 તે રોકડમાં નહીં લાવે અને જે ત્યાગ કરે છે તેવા ભાગીદારોના મૂડી ખાતે જમા થશે તો બી અને સી ત્યાગ કરે છે તો બી ના મૂડી ખાતે सीना मूड़ी खाते क्या प्रमाण में आप वेचीशू तो तेमना त्याग ना प्रमाण में तो आ बने रकमों टोटल कर लेशो तो 20,000 आवशे 20,000 ने 1:1 ना प्रमाण में वेचशो तो आवशे 10,000 बाजी लखशु डी द्वारा लाभमां आवे पागड़ी बी अने सी वच्चे तेमना त्यागना प्रमाणमां वेची तेना विद्यार्थी मित्रों तमने लोगों ने जो अलग अलग आपवानी होय तो अलग अलग पण आपी शको छो ते कंडीशन मां पागड़ी ना प्रीमियम खाते उधार ते बी ना मूड़ी खाते ते सी ना मूड़ी खाते त्यारे 14,000 ने वेचशो अलग थी त्यार पछी तेना पछी नी एंट्री करशो डी ना मूड़ी खाते उधार ते बी ना मूड़ी खाते ते सी ना मूड़ी खाते ते कंडीशन मां त्यारे तमे 6,000 ने वेची देशो तमे एंट्री अलग अलग હવે કરીશું નેક્સ્ટ સમ લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ નેક્સ્ટ સમ એ બી અને સી 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓ મૂડી ખાતા સ્થિર મૂડીની પદ્ધતિથી રાખે છે અહીંયા ભાગીદારો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિથી હિસાબો રાખે છે માટે નવો ભાગીદાર રોકડમાં મૂડી લાવશે તેના સિવાયની બાકીની બધી જ એન્ટ્રીઓ તેમના ચાલુ ખાતામાં ડીના પ્રવેશ વખતે પેઢીનું પાક્કું સરવૈયુ પાગડી ખાતું 45,000 રૂપિયાથી દર્શાવતું હતું અને સૌ પ્રથમ આપણે જૂની પાગડીને માંડી વાળીશું ડીના પ્રવેશ વખતે પેઢીની પાગડીનું મૂલ્યાંકન રૂપિયા 1,80,000 કરવામાં આવ્યું એ બી સી અને ડીનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 નક્કી કરવામાં આવ્યું દાખલો ગણીશું સૌ પ્રથમ प्रमाण लखी नाखीए A:C नानू जूनू प्रमाण आपवामां आवेलू छे 3:2:1
डी रोकड़ मां पागड़ी लावशे रुपया 30,000। हवे थोड़ी जगह छोड़ी देशु त्यार पछी लखीशु पेटी नी पागड़ी नू जूनू मूल्य जूनी पागड़ी आपवामां आवेली छे 45,000 रुपया। पेटी नी पागड़ी नू नवू मूल्य रुपया 1,80,000। હવે આપણે શોધી નાખીશું નવા ભાગીદારની પાગડીની કિંમત। આ રોકડમાં લાવશે, હવે એનું એક્ચ્યુઅલમાં ભાગ કેટલું છે એ શોધી નાખીશું કે કેટલી પાગડી એને લાવવાની હતી। તો ડીના ભાગની પાગડી 1,80,000 ગુણ્યા 1/4 તેનો જે નવો ભાગ છે એ અહીંયા છે 1 અને બધાનો સરવાળો કરીશું તો 4 તો એ આવશે 45,000 રૂપિયા। તો એટલે એને 45,000 પાગડી પેટે લાવવાના છે, જેમાંથી તે 30,000 લાવે છે। પાગડી પેટે એને ટોટલ 45,000 રૂપિયા લાવવાના છે, જેમાંથી 30,000 એ રોકડ લાવે છે। તો ડી રોકડમાં પાગડી લાવતો નથી, તો 15,000 રૂપિયાની પાગડી રોકડમાં લાવતો નથી। હવે ત્યાગનું પ્રમાણ શોધીશું। અહીંયા નોટ તમે લખી નહીં શકો કારણ કે નવું પ્રમાણ પણ આપવામાં આવેલું છે અને જૂનું પ્રમાણ પણ આપવામાં આવેલું છે, માટે ત્યાગ તમે શોધશો જૂનો ભાગ માઇનસ નવો ભાગ, એનો ત્યાગ એનો જૂનો ભાગ છે 3/6 બધાનો સરવાળો કરીએ 4, 6, 9 માઇનસ નવો ભાગ 1/4 લસા લેશો તો 36 મળશે। 9 × 4 = 36, 4 × 3 = 12, 4 × 9 = 36, 9 × 1 = 9 એટલે 3/36 આ ત્યાગ આવશે, પ્લસમાં આવ્યું છે એટલે। હવે બીનો ત્યાગ શોધી નાખીશું। બીનો જૂનો ભાગ છે 2/9 માઇનસ નવો ભાગ છે 1/4, 9 × 36 તો 9 × 36 4 × 2 = 8, 4 × 9 = 36, 9 × 1 = 9 તો ભીનો ત્યાગ આવશે 8 માંથી 9 બાદ કરશો એટલે માઇનસ 1/36 એટલે લાભ આવશે। વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં મેં તમને સમજાવેલું છે કે જ્યારે જેટલા પણ ભાગીદાર આપવામાં આવેલા હોય તેમાંથી કોઈ એક પણ ત્યાગ ના બદલે લાભ કરતો હોય તો બધા જ ભાગીદારોની પાગડીની રકમ શોધવામાં આવશે। સીનો ત્યાગ, તેનો જૂનો ભાગ છે 4/9 માઇનસ નવો ભાગ છે 1/4 લસા લેશો તો 36 મળશે, 9 × 4 = 36, 4 × 4 = 16, 4 × 9 = 36, 9 × 1 = 9 તો સીનો ત્યાગ આવશે 16 માંથી 9 બાદ કરશો એટલે 7/36 એટલે આ આવશે ત્યાગ। ત્યાગના પ્રમાણના સ્વરૂપમાં તમે લખી શકો છો તો એ આવશે એ અને સી ત્યાગનું પ્રમાણ, કારણ કે આ બંને ત્યાગ કરે છે 3/7। હવે બધા જ ભાગીદારોના ભાગની પાગડીની રકમ શોધી લેવામાં આવશે। ડીના ભાગની પાગડી તો શોધેલી છે 45,000, હવે એના ત્યાગના ભાગની પાગડી
बराबर 180,000 गुणिया 3/36 तो आवशे 15,000 रुपया। तमे 180,000 गुणिया 3/36 करशो कैसी मां तो रुपया 15,000 आवशे। मैं केवी रीते कर्यु छे, मैं 180,000 ने 36 वडे भागी दीधा छे, 36 पंचा थाय छे 180, 5,000 થઈ ગયા, 5,000 गुणिया 3 करशो तो 15,000। बी लाभ करे छे माटे बी ना लाभ ना भागनी पाबी 180,000 गुणिया 1/36 करशो तो आवशे 5,000। सी त्याग करे छे એટલે सी ना त्याग ना भागनी पागड़ी 180,000 गुणिया 7/36 करशो तो आवशे 35,000। હવે આમનો તો લખીશું, તારીખ વિગત ખાપા उधार रकम रुपया जमा रकम रुपया। पहली एंट्री आवशे आपणे जूनी पागड़ी की कीमत ने मांडी वाळीशु तो पागड़ी खाते जमा थशे अने जूना भागीदारों ना चालू खाते उधार थशे। तमने लोकोने शरूआतमां अंदर कीधुं हतुं के अहींया मूड़ी खाता तेओ स्थिर मूड़ी खाता की पद्धति राखे छे, माटे जे नवो भागीदार छे ए मूड़ी नी रकम बिना चालू खाते उधार, सीना चालू खाते उधार, ते पागड़ी खाते। पिस्तालीस हजार ने जूना प्रमाण में मांडी वाड़वामां आवशे एटले के 3:2:4 ना प्रमाण में मांडी वाड़शो तो आ बधानो सरवाळो थाय छे 9। जूनी पागड़ी ने मांडी वाड़ी तेना तमे आ रीते पण लखी शको छो, जूनी पागड़ी ने जूना भागीदारो वच्चे तेमना जूना प्रमाणमां वेची मांडी वाड़ी तेना। બીજી એન્ટ્રી આપીશું કે ભાગીદાર રોકડમાં પાગડી લાવે છે અને મૂડી લાવે છે તેને, તો રોકડ ખાતે ઉધાર, તે બીના મૂડી ખાતે, તે પાગડીના પ્રીમિયમ ખાતે। मूड़ी पेटे लावे छे 70,000, पागड़ी पेटे रोकड़ लावे छे 30,000 अने टोटल रोकड़ लावे छे 1,00,000। बाजे लखीशुं डी मूड़ी पेटे अने पागड़ी पेटे रोकड़ लाव्यो तेना। थर्ड एंट्री आपीशुं के जे पावे
નિયમ ખાતે ઉધાર ડી ના ચાલુ ખાતે ઉધાર જે રકમ ભાગીદાર ડી રોકડમાં લાવી શકતો નથી તે તેના અંગત ચાલુ ખાતે ઉધાર કરવામાં આવશે એટલે 30,000 રોકડમાં લાવે છે અને 15,000 રૂપિયા તે રોકડમાં લાવી શકતો નથી તે હવે જે ભાગીદાર લાભ કરશે તે પણ તેના ચાલુ ખાતે ઉધાર કરવામાં આવશે તો બી ના ચાલુ ખાતે ઉધાર તેના ભાગની પાગડીની રકમ શોધવામાં આવેલી છે 5,000 હવે તે જે ત્યાગ કરે છે તેમના ચાલુ ખાતે જમા થશે એના ચાલુ ખાતે તે સી ના ચાલુ ખાતે તેમની પણ રકમ શોધવામાં આવેલી છે એમાં 15,000 થશે અને સીમાં 35,000 થશે તમે આ રકમો આ રીતે પણ લાવી શકો છો આ ત્રણેયનો સરવાળો કરશો તો આવશે 50,000 અને 50,000 ને તમે 3:7 ના પ્રમાણમાં વહેંચી દેશો તો એ રકમ 15,000 અને 35,000 જ આવશે બાજી લખશો ડી ના ભાગની પાગડી ની રકમ અને બીના લાભના ભાગની પાગડીની રકમને એ અને સી વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વેચ્યું તેના ટોટલ કરવાની જરૂર નથી હવે કરીશું નેક્સ્ટ સમ લેટ્સ સ્ટાર્ટ નેક્સ્ટ સમ એ અને બી 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે સી ને 1/5 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવામાં આવ્યો સી મૂડી પેટે રૂપિયા 30,000 રોકડમાં લાવે છે પરંતુ તેના ભાગની પાગડીના રૂપિયા 10,000 રોકડમાં લાવતો નથી હવે લખી લઈશું એ જેમ બી નાનું જૂનું પ્રમાણ બે સી નો નફામાં ભાગ 1/5 તમે જોશો અહીંયા ન નું નવું પ્રમાણ આપવામાં આવેલ નથી માટે તમે નોંધ લખી શકો છો નોંધના માધ્યમથી ત્યાગનું પ્રમાણ શોધી શકશો અથવા તમે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો અને ત્યાર પછી ત્યાગનું પ્રમાણ શોધો આ બંનેમાંથી કોઈ પણ એક રીતે તમે ત્યાગનું પ્રમાણ શોધી શકો છો આપણે નોંધ લખીને શોધીએ અહીંયા નોનું નવું પ્રમાણ આપવામાં આવેલ નથી માટે ત્યાગનું પ્રમાણ તેના જૂના પ્રમાણ જેટલું જ હશે હવે તમે લખી દેશો એ જે બી ત્યાગનું પ્રમાણ ત્રણ છે બે હવે લખીશું આમનો તારીખ વિગત ખાતા ઉધાર રકમ રૂપિયા જમા રકમ રૂપિયા
ફર્સ્ટ એન્ટ્રી અહીંયા આપવામાં આવશે કે ભાગીદાર રોકડમાં જે મૂડી લાવે છે તેની અહીંયા પાગડીની જૂની રકમ આપવામાં આવેલ નથી કે પાગડીની રકમ તે રોકડમાં લાવે છે તે ઉપર આપવામાં આવેલ નથી માટે રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે લાવે છે મૂડી પેટે 30,000 बाजे लक्षो भागीदार सी मूड़ी पेटे रुपया 30,000 रोकड़ लागो तेना हवे जे रकमे रोकड़ में लागी सकतो नथी पागड़ी पेटे તેના માટે તેના અંગત મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે અને જે ભાગીદાર ત્યાગ કરે છે તેના મૂડી ખાતે જમા થશે તો સીના મૂડી ખાતે ઉધાર એ અને બી ત્યાગ કરે છે તે એના મૂડી ખાતે તે બીના મૂડી ખાતે 10,000 ને તેના ભાગની પાગડીની રકમ ને એ અને બી વચ્ચે ત્યાગના પ્રમાણ એટલે કે 3:2 ના પ્રમાણમાં વહેંચી દઈશું એટલે આવશે 6,000 અને 4,000 બાકી લખશો સી ના ભાગની પાગડીની રકમ એ અને બી વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચી તેના ટોટલ મારવાની જરૂર નથી આની સાથે જ આજના આપણા 3 દાખલા પતી ગયા થેન્ક યુ